हेलो स्टूडेंट्स, गुड आफ्टरनून। चलो आप लास्ट लेक्चर में अपनी जो एक्टिविटी 4 है बराबर, आप स्टोरी है तो स्टार्ट करेली थी बराबर। स्टोरी में शूँ कीधु तू तो प्रिंस एंड हिज फ्रेंड्स एले कि राजकुमार अने तेना मित्रों। चलो आई रिपीट, हवे तमने स्टोरी कहूँ छू। सोहनसेन वोज अ प्रिंस, आप जो कि सोहनसेन से ते राजकुमार हतो। ही हेड थ्री फ्रेंड्स, तेने त्रण मित्रों होता। चलो लॉन्गर लेग्स एले कि लांबा पर्कवाड़ो, शार्पर आइस एले कि तेज आँखवाड़ो, एड बिगर बेली एले कि मोटा पेटवाड़ो बराबर। लांबा पेटवाड़ो, तेज आँखवाड़ो अने मोटा पेटवाड़ो। धेय हेड स्पेशियल पावर्स बराबर, धेय एटले तेओ ने, हेड एटले हतो, स्पेशियल पावर एटले विशेष शक्ति, ते लोको पासे विशेष शक्तिओ हती। चलो अहीं सुधी क्लियर बधाने? ओके। चलो त्यार पछी इन धेट लैंड एले कि ते प्रदेश में अनधर किंग हेड अ ब्यूटिफुल प्रिंसेस, एक बीजो राजा हतो, तेने एक सुंदर राजकुमारी हती। मेनी यंग प्रिंसेस होप्ड टू मेरी हर, घणा बधा राजकुमारो छे ते एवी आशा राखता हशे, सॉरी आशा राखता हता कि ते तेमनी साथे लग्न करशे। कोनी साथे? राजकुमारी साथे। बट द किंग हर फाधर डीड नॉट वॉन्ट हिज डॉटर टू मेरी एट ऑल, પણ જે રાજા છે તેના પિતા તેવું નહોતા ઈચ્છતા કે એની દીકરી છે તે બધા સાથે લગ્ન કરે। ધ કિંગ વોઝ અ મેજિશિયન, રાજા છે તે જાદુગર હતો। સો હી સેટ થ્રી ડિફિકલ્ટ ટેસ્ટ, તેથી તે ત્રણ જુદી જુદી પરીક્ષાઓ ગોઠવે છે બરાબર, ડિફિકલ્ટ એટલે અઘરી। ઈચ ડે હી વુડ હાઈડ ધ પ્રિન્સેસ એટ અ ડિફરન્ટ પ્લેસ, દરેક દિવસે એટલે કે દરરોજ તે રાજકુમારીને જુદી જુદી જગ્યાએ સંતાડી દે। The princess had to find and bring her back to the palace. અને રાજકુમારે શું કરવાનું કે રાજકુમારીને પાછી ગોતવાની અને તેને પાછી લઈ આવવાની, ક્યાં? તેના પેલેસમાં। ચલો એ સુધી ક્લિયર? મેની પ્રિન્સેસ ટ્રાઈડ બટ ફેલ્ડ ઇન ધીસ ટેસ્ટ, ઘણા રાજકુમારો કોશિશ કરે છે પણ તે આ ટેસ્ટમાં નિષ્ફળ જાય છે એટલે કે ફેલ થાય છે। સો ધ કિંગ ટર્ન્ડ ધેમ ઇન્ટુ અ ડોન્કી વિથ હિઝ મેજિક, તેથી રાજા છે તે તેના જાદુથી શું કરે છે, તેને ડોંકી એટલે કે ગધેડા બનાવે છે, મેજિકલ પાવર એટલે કે જાદુઈ શક્તિથી। ત્યાર પછી આપણે જોયું સોહનસેન વેન્ટ ટુ ધ કિંગ, પછી એક દિવસ છે તે સોહનસેન રાજા પાસે જાય છે। ધ કિંગ સેડ, રાજા કહે છે, શું કહે છે? આઈ હેવ હિડન ધ પ્રિન્સેસ સમવેર, બરાબર, કે મેં છે તે રાજકુમારીને ક્યાંક સંતાડેલી છે, મેં રાજકુમારીને ક્યાંક છુપાવેલી છે। ફાઇન્ડ હર આઉટ એન્ડ બ્રિંગ હર ટુ મી ફોર ધ સનસેટ, સોરી બિફોર ધ સનસેટ, શું કીધું? તેને તું શોધી આવ અને તેને છે મારી પાસે તું લેતો આવ, બિફોર ધ સનસેટ એટલે કે સૂર્યાસ્ત થાય એ પહેલાં તેને તું મારી પાસે લઈ આવ, બરાબર, સમજાણો બધાને? ઓકે। ત્યાર પછી ધ શાર્પર આઈઝ લુકડ ઓલ અરાઉન્ડ, તેજ આંખવાળો છે તે આસપાસ બધી જગ્યાએ જુએ છે, એન્ડ સેડ અને કહે છે, શું કહે છે? ધ પ્રિન્સેસ ઇઝ ઓન ધ ટોપ ઓફ અ માઉન્ટેન, કે રાજકુમારી છે તે ક્યાં છે, જે પર્વત છે તેની ટોચ ઉપર છે બરાબર, 100 માઇલ્સ હવે, તે ક્યાં છે? 100 માઇલ દૂર છે બરાબર, 100 માઇલ્સ હવે એટલે કે તે 100 માઇલ દૂર છે। ચલો પછી શું કીધું છે આપણને? ધેન લોંગર લેગ્સ રેન એઝ ફાસ્ટ એઝ ધ વિન્ડ, ત્યાર પછી લાંબા પગવાળો છે તે પવનની જેમ ઝડપથી દોડે છે। હી કેમ બેક વિથ ધ પ્રિન્સેસ, તે રાજકુમારીની સાથે આવે છે, બિફોર ડાર્ક એટલે કે સૂર્યાસ્ત થાય, અંધારું થાય એ પહેલાં। ધ કિંગ વોઝ એંગ્રી, અને રાજા છે તે ગુસ્સે થાય છે। ચલો આપણે અહીંયા સુધી જોયું હતું બરાબર છે, મેં તમને કીધું હતું કે લાસ્ટ લેક્ચરમાં હું એક વખત રિવાઇઝ કરાવીશ અને ત્યાર પછી તમને ટાઈમ આપીશ। ચલો હવે જોઈ લ્યો આખું પેજ બરાબર, એક મિનિટનો ટાઈમ આપું છું, ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ। ક્લિયર? ચાલો ડન।
ચલો તો હવે આપણે નેક્સ્ટ પેજ જોઈએ આપણું, બરાબર. ચલો નેક્સ્ટ પેજ છે એ તમને જો દેખાય છે, ચલો સ્ટાર્ટ કરીએ. હવે શું કીધું છે, ધ નેક્સ્ટ ડે ધ કિંગ સેડ. ચલો હવે બીજા દિવસની વાત છે, એને ત્રણ મુશ્કેલ પરીક્ષા ગોઠવેલી હતી, એમાં એક પરીક્ષામાં એ પાસ થઈ ગયો. ચલો નેક્સ્ટ ડે એટલે કે બીજા દિવસે ધ કિંગ સેડ, રાજા કહે છે, બરાબર. બીજા દિવસે રાજા કહે છે, આઈ હેવ હિડન ધ પ્રિન્સેસ સમવેર, એવું જ કહે છે. ચલો આઈ હેવ હિડન એટલે કે મેં સંતાડેલી છે, ધ પ્રિન્સેસ એટલે કે રાજકુમારીને, સમવેર એટલે ક્યાંક, એલ્સ એટલે બીજી જગ્યા, કે મેં બીજે ક્યાંક છે તે રાજકુમારીને સંતાડેલી છે. બ્રિંગ હર બેક ટુ મી, તેને તું મારી પાસે લઈ આવ, બિફોર ધ સનસેટ એટલે કે સૂર્યાસ્ત થાય એ પહેલાં, બરાબર. ચલો એક વખત રિપીટ કરું છું, ધ નેક્સ્ટ ડે ધ કિંગ સેડ, બીજા દિવસે રાજા કહે છે, શું કહે છે, આઈ હેવ હિડન ધ પ્રિન્સેસ સમવેર એલ્સ, કે મેં રાજકુમારીને બીજે ક્યાંક સંતાડેલી છે. બ્રિંગ હર બેક ટુ મી, તું તેને મારી પાસે લઈ આવ, બિફોર ધ સનસેટ એટલે કે સૂર્યાસ્ત થાય એ પહેલાં. ચલો આટલું ક્લિયર બધાને, બરાબર, વેરી ગુડ. ચાલો ત્યાર પછી બીજું છે, શાર્પર આઈઝ લુકડ એન્ડ સેડ. ચલો શાર્પર આઈઝ એટલે કે જે તેજ આવાળો હતો તે પાછું જોવે છે અને કહે છે, શું કહે છે, ધ કિંગ હેઝ ટર્ન્ડ હર ઇન્ટુ અ ગોલ્ડન લિપ, બરાબર. એટલે શાર્પર આઈઝવાળો હતો તે શું કહે છે, કે રાજાએ છે તેને શું કહ્યું, ટર્ન્ડ એટલે ફેરવી દેવું, ઇન્ટુ અ ગોલ્ડન લિપ, કે તેને હવે રાજાએ રાજકુમારીને સોનાના પાંદડામાં ફેરવી દીધી છે. એટલે કે રાજાએ રાજકુમારીને સોનાનું પાંદડું છે તે બનાવી દીધેલી છે. સી ઇઝ 200 માઇલ્સ અવે. ચલો સી એટલે તે, ઇઝ એટલે છે, 200 માઇલ્સ એટલે કે 200 માઇલ, અવે એટલે દૂર, તે 200 માઇલ દૂર છે, બરાબર. પહેલાં જે માઉન્ટેન ઉપર હતી ત્યારે 100 માઇલ દૂર હતી, હવે કેટલા માઇલ છે, 200 માઇલ. ધ લીફ ઇઝ શેકિંગ, બરાબર, ઇન ધ વિન્ડ. ચલો શેકિંગ એટલે લટકવું, જો અહીં કાઉન્સમાં આપ્યું છે હેંગિંગ, બરાબર, લટકવું અને પવનમાં ઝૂલવું એને શું કહેવાય, શેકિંગ, કે જે લીફ એટલે કે જે પાંદડું છે તે હવામાં લટકાયેલું છે અને ઝૂલે છે, ઇન ધ વિન્ડ એટલે કે પવનમાં, બરાબર. પાંદડું હવામાં લટકાયેલું છે અને ઝૂલે છે એટલે કે હિંચકા ખાય છે, ક્લિયર. ચલો સમજાણું આટલું. ચલો તો હવે એટલું કહું છું, શું કીધું આપણને, બીજે દિવસે રાજા શું કહે છે, કે મેં રાજકુમારીને બીજી જગ્યાએ છુપાડેલી છે, તું તેને, તું ત્યાં જા અને તેને પાછો સૂર્યાસ્ત થાય પહેલાં મારી પાસે લેતો. તે જ અખવાડો જોવે છે અને કહે છે કે રાજાએ છે તે પ્રિન્સેસને શું બનાવી દીધી છે, સોનાની માછલી, અલો સોરી, સોનાનું પાંદડું બનાવી દીધું છે, તે 200 માઇલ દૂર છે, બરાબર, અને પાંદડું છે તે હવામાં ઝોકા ખાય છે એટલે કે હવામાં હલે છે. ચલો એટલું જોઈ લો, ત્યાર પછી આપણે આગળનું જોઈએ. ચલો જોવાઈ ગયું બધાને, ઓકે. ચલો હવે શું કીધું છે, લોંગર લેગ્સ રેન ફાસ્ટર ધેન ધ વિન્ડ. પાછું એવું જ થાય છે, લોંગર લેગ્સ એટલે કે જે લાંબા પગવાળો છે તે શું કરે છે, ફાસ્ટર ધેન ધ વિન્ડ એટલે કે પવનથી પણ વધારે છે તે ઝડપથી દોડે છે. રેન એટલે શું થાય, દોડવું. ચલો લોંગર લેગ્સ એટલે લાંબા પગવાળું, રેન એટલે દોડવું, ફાસ્ટર ધેન એટલે ઝડપી, વિન્ડ એટલે પવનથી, કે લાંબા પગવાળો છે તે પવનથી પણ ઝડપી દોડે છે. ત્યાર પછી શું કીધું, હી કેમ બેક with the princess before nightfall. ચલો nightfall એટલે રાત પડવું. ચલો હી કેમ બેક એટલે તે પાછો આવે છે, with the princess એટલે કે રાજકુમારીની સાથે, before the nightfall એટલે કે રાત પડે છે એ પહેલાં, બરાબર. એટલે શું કીધું, સનસેટ, સૂર્યાસ્ત, દિનશો, નાઇટફોલને શું કહેવાય, સૂર્યાસ્ત, કે તે સૂર્યાસ્ત થાય એ પહેલાં પાછો રાજકુમારીને લઈને આવે છે. ધ કિંગ વોઝ એંગ્રિયર, હવે રાજા છે થોડો વધારે ગુસ્સે થાય છે, કારણ કે પહેલી પરીક્ષામાં એ પાસ, બીજી પરીક્ષામાં એ પાસ,
બરાબર, એટલે સમજાણું બધાને. ચલો ત્યાર પછી ઓન ધ થર્ડ ડે ધ કિંગ સેડ, ચલો ઓન ધ થર્ડ ડે એટલે કે ત્રીજા દિવસે રાજા કહે છે, શું કહે છે, કમ વિથ ધ પ્રિન્સેસ બિફોર સનસેટ, એવી જ રીતે કે રાજકુમારીની સાથે આવ ક્યારે, સૂર્યાસ્ત થાય એ પહેલાં, બરાબર, કે સૂર્યાસ્ત થાય એ પહેલાં તું રાજકુમારીને લઈને આવ. ક્લિયર, સમજાણું બધાને, બરાબર. ચલો શું કીધું છે આપણને કે ત્રીજો દિવસ થાય છે, રાજા શું કહે છે કે રાજકુમારીની સાથે આવ, કમ વિથ ધ પ્રિન્સેસ એટલે કે રાજકુમારીની સાથે આવ, બિફોર સનસેટ એટલે કે સૂર્યાસ્ત થાય એ પહેલાં, બરાબર. ત્યાર પછી એમ કહે છે, અગેઇન સરપ્રાઈઝ લુકડ ઓલ અરાઉન્ડ એન્ડ સેડ, પાછો છે જે તેજ આંખવાળો, સરપ્રાઈઝ એટલે કે તેજ આંખવાળો, લુકડ ઓલ અરાઉન્ડ કે બધે જોવું, એન્ડ સેડ અને કહેવું, બરાબર, એટલે કે ફરીથી છે તે સરપ્રાઈઝ એટલે કે તેજ આંખવાળો છે, તે બધી જગ્યાએ જુએ છે અને કહે છે, શું કહે છે, ધ પ્રિન્સેસ ઇઝ ક્વાઇટ ક્લોઝર, ચલો ધ પ્રિન્સેસ એટલે કે રાજકુમારી, ઇઝ ક્વાઇટ એટલે ખૂબ જ, ક્લોઝર એટલે નજીક, ચલો અહીંયા ક્લોઝર એટલે બંધ કરવું નહીં, બરાબર, ક્લોઝર એટલે શું થશે, નજીક. ક્લિયર, એટલે ધ્યાન રાખજો વાત, બરાબર. અહીંયા આપણને શું કીધું, ક્લોઝર, જો આપણને એનું આપ્યું છે વેરી ક્લોઝ અથવા તો નિયર, બરાબર, એનો આપણને શબ્દ આપ્યો છે, ક્લોઝર એટલે શું થશે, વેરી ક્લોઝ, અહીં ક્લોઝ એટલે બંધ કરવું નહીં થાય, ખાસ ધ્યાન રાખજો, વેરી ક્લોઝ એટલે ખૂબ જ નજીક, નિયરર જો આપ્યું એટલે બાજુમાં, બરાબર, એટલે રાજકુમારી છે તે ખૂબ જ નજીક છે, બરાબર. ક્લોઝરનું મીન શું થશે, વેરી ક્લોઝ, ખૂબ જ નજીક અથવા તો નિયરર. ચલો સમજાણું બધાને. ત્યાર પછી શું કીધું છે, સી ઇઝ એટ ધ બોટમ ઓફ વેરી ડીપ લેક, ચલો સી ઇઝ એટલે તેણી, એટ ધ બોટમ ઓફ એટલે નીચે, બોટમ એટલે શું થાય, નીચે, વેરી એટલે ખૂબ જ, ડીપ એટલે ઊંડું, લેક એટલે તળાવ, એટલે હવે શું કીધું, તે છે તે ખૂબ જ તળાવમાં ઊંડે છે, એટલે કે તળાવમાં તળિયે છે, બોટમ એટલે તળિયું થાય અને નીચે, બરાબર. સી ઇઝ એટ ધ બોટમ ઓફ અ વેરી ડીપ લેક, કે તે જે ઊંડું તળાવ છે તેના તળિયે છે, કોણ, રાજકુમારી. ધ કિંગ હેઝ ટર્ન્ડ ઇન ટુ ધ સિલ્વર ફિશ, ચલો સિલ્વર ફિશ એટલે રૂપાની માછલી, ચાંદીની માછલી, રાજાએ છે તેને શું બનાવી દીધી છે, ચાંદીની માછલી છે તે બનાવી દીધી છે. ક્લિયર, શું કીધું, ફરીથી તેજ આંખવાળો બધે જુએ છે અને કહે છે, શું કહે છે, પ્રિન્સેસ ઇઝ ક્વાઇટ નિયર, કે રાજકુમારી ખૂબ જ નજીક છે. સી ઇઝ એટ ધ બોટમ ઓફ વેરી ડીપ લેક, તે ઊંડા તળાવના તળિયે છે. ધ કિંગ હેઝ ટર્ન્ડ ઇન ટુ અ સિલ્વર ફિશ, રાજાએ છે તેને શું બનાવી દીધી છે, ચાંદીની માછલી બનાવી દીધી. ચલો તો આટલું જોઈ લ્યો બધા, ઓકે. ત્યાર પછી આપણે નીચેનું છે એ બાકી છે એ જોઈએ, ક્લિયર, પહેલાં આટલું જોઈ લ્યો, ચલો આખું, ન સમજાય તો પૂછજો. બરાબર, ચલો આપણે લોંગર લેગ્સ ને એને જોઈએ. જો આ છે એ સરપ્રાઈઝ છે, આ લોંગર લેગ્સ, બરાબર. જો આ માઉન્ટેન છે એની ઉપર જે કાંખો કિલ્લો છે એમાં છે રાજકુમારી, જો એ દેખાય બધાને, બરાબર. એવું હોય તમારા ટેક્સ્ટબુકમાં જોજો, ને અહીંયા જો સોનાનું પાંદડું, જો એ પવનમાં ઝોલા ખાય છે, જો સોનાનું પાંદડું બનેલી છે. અને આપણે ત્રીજું જોયું, ચાંદીની માછલી જો આવી, બરાબર. હવે આનું શું કામ છે હવે ખબર પડશે, પહેલાં આટલું જોઈ લ્યો ત્યાર પછી હું તમને સમજાવું, ઓકે. ચાલો હવે આગળ જોઈએ, હવે આગળ શું કીધું છે, ધ ફોર ફ્રેન્ડ્સ વેન્ટ ટુ ધ લેક, ચલો ફોર ફ્રેન્ડ્સ એટલે કે ચારેય મિત્રો, વેન્ટ એટલે જવું, લેક એટલે તળાવ, કે ચારેય મિત્રો છે તે તળાવ પાસે જાય છે, બરાબર, ચારેય મળીને. હવે શું કહે છે, નાવ ઇટ ઇઝ માય ટર્ન, સેડ બિગર બેલી, ચલો નાવ એટલે કે હવે, ઇટ ઇઝ એટલે તે, માય એટલે મારો, ટર્ન એટલે વારો, કે તો હવે મારો વારો છે, બરાબર. શું કહે છે, નાવ ઇટ ઇઝ માય ટર્ન, કે હવે મારો વારો છે, સેડ બિગર બેલી, મોટા પેટવાળો શું કહે છે, કે હવે મારો વારો છે. ચલો હવે અહીંયા જો થોડું કોળું દેખાય છે, એટલે તમારી ટેક્સ્ટબુકમાં જોજો, હી સ્ટાર્ટેડ ટુ ડ્રિંક વોટર, ચલો હી એટલે તે, સ્ટાર્ટેડ એટલે શરૂ કરવું,
टू ड्रिंक वॉटर એટલે પાણી પીવાનું, તે પાણી પીવાનું શરૂ કરે છે બરાબર. હી ડ્રિંક એન્ડ ડ્રિંક, ચલો ડ્રિંક એન્ડ ડ્રિંક એટલે પીધા રાખું, તે આખું પાણી છે બરાબર, તળાવમાં જેટલું પાણી છે તે પીધા રાખે છે. તે શું કીધું? ડ્રિંક એન્ડ ડ્રિંક એટલે કે તે પાણી છે તે પીધા રાખે છે. ધ લેક વોઝ ઓલમોસ્ટ એમ્પ્ટી, ચલો લેક એટલે કે તળાવ, વોઝ એટલે હતું, ઓલમોસ્ટ એટલે મોટા ભાગનું, એમ્પ્ટી એટલે ખાલી બરાબર. એમ્પ્ટી એટલે શું થાય? ખાલી થઈ જવું, કે તળાવ છે તે મોટા ભાગનું ખાલી થઈ ગયું હતું બરાબર. જો અહીંયા કિનારો દેખાવા માંડ્યો, કેમ કે જો આમાં દેખાય છે આ બિગરબેલી છે, ખબર પડી? જો બિગરબેલી પાણી પીવે છે, દેખાણું સમજાણું બધાને, ઓકે. એટલે શું કીધું? કે ચારે મિત્રો ત્યાં જાય છે, એટલે પછી શું કીધું? નાવ ઇટ ઇઝ માય ટર્ન, સેડ ધ બિગરબેલી. મોટા પેટવાળો એમ કે છે કે હવે મારો વારો છે. હી સ્ટાર્ટેડ ધ ડ્રિંક વોટર, તે પાણી પીવાનું શરૂ કરે છે. હી ડ્રિંક એન્ડ ડ્રિંક, તે પાણી પીવાનું ચાલુ રાખે છે. ધ લેક વોઝ ઓલમોસ્ટ એમ્પ્ટી, તળાવ છે તે મોટા ભાગે એટલે કે લગભગ ખાલી જ થઈ ગયું હતું. ધ પ્રિન્સેસ કોટ ધ સિલ્વર ફિશ, બરાબર. ચલો પ્રિન્સ, હવે જે રાજકુમાર છે બરાબર, પ્રિન્સ કોટ એટલે પકડી લેવું, ધ સિલ્વર ફિશ એટલે ચાંદીની માછલી. હવે રાજકુમાર છે બરાબર સોહન સેન, તે શું કરે છે? આ ચાંદીની માછલીને પકડી લે છે. જો અહીંયા દેખાણી કેમ? કારણ કે હવે તળાવ ખાલી થઈ જાય તો માછલી દેખાવા માંડે બરાબર. હતું તળાવ ઊંડું પણ ઓલો પાણી પી ગયો, તળાવ હવે ખાલી થઈ ગયું. એટલે શું કીધું? કે સોહન સેન છે તે માછલીને પકડી લે છે. ચલો આટલું સમજાણું બધાને, ઓકે. ચલો ત્યાર પછી શું કીધું છે? ધ ફિશ ટર્ન્ડ ઇન ટુ ધ બ્યુટિફુલ પ્રિન્સેસ, ચલો ફિશ એટલે માછલી, ટર્ન્ડ એટલે ફેરવવું, ઇન ટુ ધ બ્યુટિફુલ પ્રિન્સેસ એટલે સુંદર રાજકુમારી. હવે આ માછલી હતી તે સુંદર રાજકુમારીમાં ફરી જાય છે, એટલે કે પાછી જે માછલી છે તે રાજકુમારી બની જાય છે, જે સુંદર રાજકુમારી હતી બરાબર. ચલો ત્યાર પછી બોથ ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ વેર હેપી, ચલો બોથ એટલે બંને, બંને રાજકુમાર અને રાજકુમારી તે બંને ખુશ હતા બરાબર. રાજકુમાર અને રાજકુમારી શું હતા? ખુશ હતા. ધે વેન્ટ ટુ ધ કિંગ, તેઓ રાજા પાસે જાય છે બરાબર. શું કીધું? ધે વેન્ટ ટુ ધ કિંગ એટલે કે તેઓ રાજા પાસે જાય છે. ધ કિંગ બીકેમ વેરી એંગ્રી, હવે રાજા છે તે પાછો ખૂબ જ ગુસ્સે થાય છે બરાબર. ધ કિંગ બીકેમ વેરી એંગ્રી, રાજા પાછો ગુસ્સે થાય છે. ધ કિંગ ટર્ન્ડ હિમસેલ્ફ ઇન ટુ અ કાઉ, હવે શું કરે છે? સોરી ક્રો, કાઉની, એમ રિયલી સોરી. ધ કિંગ ટર્ન્ડ હિમસેલ્ફ ઇન ટુ અ ક્રો, ચલો રાજા ટર્ન્ડ હિમસેલ્ફ એટલે પોતે પોતાને ફેરવી નાખે છે, ઇન ટુ અ ક્રો એટલે કે કાગડામાં, કે રાજા પોતે છે એ શું કરે છે? પોતે કાગડો બની જાય છે. એન્ડ ફ્લ્યુ અવે ઇન ટુ ધ જંગલ, અને તે જંગલમાં ઉડી જાય છે. કેમ? કારણ કે રાજા હારી ગયો, કારણ કે રાજકુમારે ત્રણેય પરીક્ષા પાસ કરી બરાબર. ચલો રિપીટ કરું છું. ધ ફિશ ટર્ન્ડ ઇન ટુ ધ બ્યુટિફુલ પ્રિન્સેસ, હવે જે માછલી હતી તેમાંથી પાછો સુંદર રાજકુમારી બની જાય છે. બોથ ધ પ્રિન્સ એન્ડ પ્રિન્સેસ વેર હેપી, બંને રાજકુમાર અને રાજકુમારી ખુશ હતા. ધે વેન્ટ ટુ ધ કિંગ, તેઓ રાજા પાસે જાય છે. ધ કિંગ બીકમ વેરી એંગ્રી, રાજા છે તે ખૂબ જ ગુસ્સે થાય છે. ધ કિંગ ટર્ન્ડ હિમસેલ્ફ ઇન ટુ અ ક્રો, રાજા છે તે પોતે શું બને જાય છે? કાગડો બની જાય છે. એન્ડ ફ્લ્યુ અવે ઇન ટુ ધ જંગલ, અને તે જંગલમાં ઉડી જાય છે. ચલો તો અહીંયા આપણી સ્ટોરી પૂરી થાય છે, સમજાણી બધાને, ઓકે. ચલો આખી સ્ટોરી છે એ જોઈ લ્યો એકવાર, ક્લિયર? પહેલાં આટલું જોઈ લ્યો, ત્યાર પછી આખી સ્ટોરી હું દેખાડું, પછી આપણો જે લેક્ચર છે તે પૂરો કરીએ, ઓકે. ચલો ક્લિયર? ચલો તો હવે પહેલાં છે આ પેજ જોઈ લ્યો. ચલો બરાબર, સમજી ગયું ને આમાં શું કીધું તું? હવે આ પેજ જોઈ લ્યો, આખી સ્ટોરી તમને સમજાઈ જશે. છતાં એવું હોય તો તમારે તમારી ટેક્સ્ટ બુકમાં જોવાનું, કોઈ વર્ડ્સ ન સમજે તો મને પૂછવાનું. ચલો આટલું ક્લિયર બરાબર. ચલો આ પેજ જોઈ ગયું બધાને, જોઈ લ્યો. ચલો આપણો લેક્ચર છે આપણે અહીંયા સુધી રાખીએ, હવે આપણે આગળનું છે
આપણે આગળની એક્ટિવિટી છે તે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ક્લિયર? ઓકે, થેન્ક યુ.